બાળક જ્યારે ખાય ત્યારે દૂધ અથવા તો ખોરાક અન્નળીમાં થઈ અને હોધરીમાં જતો હોય છે. આ એક વન વે સિસ્ટમ હોય છે. પરંતુ જ્યારે હોધરીનો ખોરાક અથવા તો પ્રવાહી પાછું અન્નળી વાટે થઈને મોઢેથી બહાર નીકળતું હોય છે તો તેને ઉલટી થવી કહેવાતું હોય છે. બાળકોમાં ઉલટી થવાના મેડિકલ કારણો તો ઘણા બધા હોય છે, તેની ચર્ચા આજે આપણે નહીં કરીએ. પરંતુ આપણે બાળકોમાં થતા એવા કયા સર્જિકલ પ્રોબ્લેમ છે કે જેના કારણે બાળક વારે ઘડીએ ઉલટી કરે છે તે અંગે ચર્ચા કરીશું. આ માટે બાળકના ઉલટીનો રંગ તે જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ બાળક પીળા કલરની અથવા તો લીલા કલરની ઉલટી કરે તો તે ઉલટીને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે જો બાળક પીળા કલરની અથવા તો લીલા કલરની ઉલટી કરતો હોય તો તેનો અર્થ એ થાય કે બાળકના આંતરડામાં કોઈક જગ્યાએ બ્લોકેજ છે, જેથી કરીને પિત્ત આગળ આંતરડા તરફ જઈ શકતું નથી. આવા કેસીસમાં બાળકોના સર્જન ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરી અને આવશ્યક તપાસ કરાવવી જરૂરી છે. ઘણીવાર જરૂર લાગે તો મોઢેથી દવા પીવડાવીને સ્પેશિયલ એક્સરેસ પણ લેવાની જરૂર પડતી હોય છે. ખાસ કરીને તાજા જન્મેલા અથવા તો એક મહિનાની અંદરના બાળકમાં જો લીલા કલરની ઉલટી થતી હોય તો તેને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ. કારણ કે આંતરડા ઘણીવાર ખોટી રીતે ગોઠવાવાથી તેમાં ગૂંચ પડી જાય છે, જેને કે આપણે માલ રોટેશન કહીએ છીએ. આ એક જન્મજાત ખોટ છે અને જો તેનું નિદાન અને નિવારણ યોગ્ય સમયમાં ન કરવામાં આવે તો ઘણીવાર આંતરડામાં ગૂંચ પડવાના કારણે આંતરડાને મળતો લોહીનો સપ્લાય બંધ થઈ જતો હોય છે, જેથી બાળકની કન્ડિશન ખૂબ જ સિરિયસ થઈ જતી હોય છે. તો આ હતી લીલી ઉલટીઓ વિશેની વાત. સફેદ ઉલટીને સામાન્ય રીતે આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપતા નથી કે બાળકને કંઈક વધુ ખાવામાં આવી ગયું હશે અથવા તો કંઈક ઇન્ફેક્શન લાગી ગયું હશે તેના કારણે બાળકને સફેદ કલરની ઉલટી થાય છે. પરંતુ જ્યારે બાળકને વારે ઘડીએ સફેદ રંગની ઉલટીઓ થયા કરતી હોય અને તેના કારણે બાળકનું વજન ધીમે ધીમે ઓછું થતું હોય તો આ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ. જ્યારે બાળક એક મહિનાનું હોય અને તેને વારે ઘડીએ સફેદ ઉલટી થતી હોય અને એમાં પણ જ્યારે આ ઉલટી મોટો માણસ કોગળા કરે એ રીતે દૂર જઈને પડતી હોય તો આ બીમારી સામાન્ય રીતે પાયલોરિક સ્ટીનોસિસ એટલે કે હોધરીના આગળના ભાગમાં થતા સંકોચાવાના કારણે જોવા મળતી હોય છે. પાયલોરિક સ્ટીનોસિસ નામની બીમારી બાળક એક મહિનાનું થાય ત્યારે જ જાણવામાં આવે છે અને જ્યાં સુધી આનું નિદાન અને ઓપરેશન દ્વારા સારવાર ન કરવામાં આવે ત્યાં સુધી બાળકની ઉલટીઓ ચાલુ અને ચાલુ રહ્યા કરે છે. પાયલોરિક સ્ટીનોસિસનું ઓપરેશન એક ખૂબ જ સામાન્ય ઓપરેશન છે, જેમાં કોઈ જોખમ હોતું નથી. ઘણીવાર તો આ ઓપરેશન દૂરબીનથી પણ કરી શકાય છે. બાળકમાં સફેદ ઉલટીઓ થવાનું બીજું અગત્યનું કારણ ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ છે. અન્નળીમાંથી ખોરાક હોધરીમાં ગયા બાદ ફરી બેક મારતો નથી, કારણ કે અન્નળી અને હોધરી વચ્ચે ભગવાને એક વાલ મિકેનિઝમ આપેલી છે. પરંતુ જ્યારે આ વાલ મિકેનિઝમ વીક હોય ત્યારે હોધરીનો ખોરાક અન્નળીમાં પાછો બેક મારે છે, જેને ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ કહેવામાં આવે છે. આના કારણે બાળકને વારે ઘડીએ ઉલટીઓ અને વજન ઓછું થવાનું કમ્પ્લેન્સ જાણવામાં આવતી હોય છે. આનું નિદાન દવા પીવડાવીને બાળકને ફોટા પડાવવાથી આરામથી થઈ શકતું હોય છે. લગભગ 2 વર્ષની ઉંમરનું થાય ત્યાં સુધી આ બીમારી આપમેળે મટી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને તેના માટે ડોક્ટર ફક્ત દવાઓ અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપતા હોય છે. પરંતુ જો રિફ્લક્સના કારણે બાળકને વારે ઘડીએ ન્યુમોનિયા થતો હોય અથવા તો બાળકનું વજન જરા પણ ન વધતું હોય તો તેના માટે વહેલું ઓપરેશન કરવાની જરૂર પડતી હોય છે.